वायरसमां कोरोनानी ત્રીજી લહેરને લઈને સતર્કતા રાખવામાં આવી રહી છે। કેરળ મહારાષ્ટ્રથી આવતા મુસાફરોનું ટેસ્ટિંગ કરાશે અને એરપોર્ટ રેલવે સ્ટેશન એસટી બસ સ્ટેશન પર કરાશે ચેકિંગ। ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે। આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા એસોસિયેટ એડિટર ધર્મેશ વૈદ્ય પાસેથી। જી ધર્મેશજી, જે પ્રમાણે ગુજરાતમાં હવે કોરોના કાબૂમાં છે એવું ચોક્કસથી કહી શકાય, ત્યારે અહીંયા એ અસર ન થાય જે કેરળ અને મહારાષ્ટ્રમાં થઈ છે, ત્યારે ખૂબ સતર્કતા રાખવામાં આવી રહી છે, શું વધુ માહિતી? મિથુન, મહત્વની વાત એ છે કે ગુજરાત સરકારે આરોગ્ય તંત્ર દ્વારા ચેતવણી આપવામાં આવી છે ત્રીજી લહેરના લઈને સતર્કતા રાખવામાં। રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા જે શહેર છે એમની દ્વારા ટેસ્ટિંગ માટે એરપોર્ટ રેલવે સ્ટેશન તમામમાં વ્યવસ્થા કરવામાં આવી છે। પણ મિથુન, અત્યારે અમે રાજકોટની વીટીવીની ટીમ રેલવે સ્ટેશને પહોંચી છે। સૌરાષ્ટ્ર જનતા ટ્રેન આવી છે, મુંબઈથી યાત્રિકો આવ્યા છે, ટેસ્ટિંગ કર્યા વગર ચાલ્યા જાય છે। ટેસ્ટિંગનો સ્ટાફ બોલાવી રહ્યો છે કે આરટીપીસીઆર ટેસ્ટ માટે બોલાવી રહ્યો છે, ત્યારે લોકો ચાલ્યા જાય છે। કેટલાક લોકોએ તો માસ્ક પણ નથી પહેર્યા। બોમ્બેથી આવેલી જે મહારાષ્ટ્ર અને કેરળથી આવતા મુસાફરોનું અહીં ચેકિંગ કરવાનું છે, આરોગ્ય તંત્રનો દાવો છે, પરંતુ અહીં જે વ્યવસ્થા છે એ આપ જોઈ રહ્યા છો। આપ વડીલ, આપ કેમ ચેકિંગ આરટીપીસીઆર ટેસ્ટ કર્યા વગર જાઓ છો? હું પોતે રેલવેમાં ટીટી છું ને રોજ અહીંથી 10 વખત નીકળું છું। એટલે આપને ચેક કરાવવાનું નહીં ને? 10 વખત કરાવવાનું? એટલે તમે આમ જ છો? હા, હું રેલવે। ભાઈ, આપણે અહીં ટેસ્ટિંગની વ્યવસ્થા છે, તમે ક્યાં ક્યાંથી આવો? હું આપને પૂછવા માંગીશ, તમે ટેસ્ટિંગ કેમ નથી કરાવતા વડીલ? મિથુન, જોઈ રહ્યા છો કેટલાય લોકો આ વ્યવસ્થા હોવા છતાં માત્ર થર્મલ ચેકિંગ કર્યા પછી સીધા રવાના થઈ જાય છે। તમે ટેસ્ટિંગ કેમ કોરોના આપણે થઈ ગયું છે? રાજકોટ, રાજકોટ ભાઈ, પણ આ તો રાજકોટમાં અત્યારે તમે બોમ્બે થી આવ્યા ને? ક્યાંથી આવ્યા? બોમ્બે થી બોમ્બે થી સર્ટિફિકેટ છે ફરી કહીશ, આખી લાઈન જુદી થઈ રહી છે, ટેસ્ટિંગ વગર જાય છે। એક તરફ આરોગ્ય તંત્રનો દાવો છે કે મહારાષ્ટ્ર અને કેરળ થી આવતા લોકોની સતર્કતાને લઈને ટેસ્ટિંગ અને આરટીપીસીઆર ટેસ્ટ થાય, પરંતુ અહીં સ્ક્રીનિંગ સહિત કંઈ નથી થતું અને આખી એક જુદી લાઈન થાય છે। કેટલાક લોકો અહીં ટેસ્ટિંગ કરાવી રહ્યા છે, હું આપણે આરોગ્ય તંત્રના સ્ટાફને પૂછીશ, સર આપ ટેસ્ટ કેમ નથી કરાવતા? બોમ્બે થી વેક્સિન લીધેલા? નહીં, વેક્સિનની ટેસ્ટિંગની વાત છે, બોમ્બે થી આવેને ટેસ્ટિંગ થાય છે, શું કહેશો? આગળ રહી ગયા આ રીતે, સૌ પોતપોતાના રીતે જુદા બહાના બતાડે છે। હું આરોગ્યના કર્મચારીને પૂછીશ, ભાઈ આ ટેસ્ટિંગ કરવાનું તમે વ્યવસ્થા રાખી છે, છતાં લોકો કેમ ચાલ્યા જાય છે, શું કહેશો? હજુ પબ્લિકમાં એવી અવેરનેસ છે, હજુ થોડી ઘણી, ટેસ્ટિંગ નથી કરાવતા એટલું બધું એમ। તમે આ બે આ 3 દિવસથી જે ટેસ્ટિંગ કરો કેરળ અને મહારાષ્ટ્રથી આવતા લોકોને, તો આખા જુદા લોકો આવેલા જાય, શું કહેશો? હવે એમાં એવું છે કે અમુક લોકોએ વેક્સિન લીધી છે, એમને એવું એમ છે કે વેક્સિન લીધી એટલે ના કાંઈ થઈ શકે, પણ એવું નથી હોતું, અમુક લોકો પોઝિટિવ પણ આવી શકે છે વેક્સિન લીધી હોય તો એમ। અત્યાર સુધીમાં ટેસ્ટિંગમાં કોઈ પોઝિટિવ આવ્યો છે? ના, અત્યાર સુધીમાં તો નથી આવી। ચોક્કસ મિથુન, તો આ રીતે જેને કંઈક વ્યવસ્થા છે, પણ વ્યવસ્થાની જાગૃતિનો અભાવ અથવા માણસ ટેસ્ટિંગથી ભીતું હોય એ રીતે જુદી રીતે મુસાફરો રવાના થાય છે। આખી ટ્રેન ભરચક આવી બોમ્બેથી આવેલી ટ્રેન, અને કેટલાય મુસાફરો ટેસ્ટિંગ કર્યા વગર નીકળી ગયા છે। જી જી જી, આભાર ધર્મેશજી માહિતી આપવા બદલ।